ભાવનગર જિલ્લામાં ક્રાઇમ રેટ વધ્યો જેમાં દિન દહાડે કાળા નાલા ચોકમાં સિંધી વાનની કરપીણ હત્યા કરનાર કુખ્યાત આરોપીઓ ઝડપાયા ભાવનગર શહેરના રૂપાણી સર્કલ દિવડી પાસે રહેતા અને સંત કવરરામ ચોકમાં સીતારામ પાન સેન્ટર નામની કેબિન ધરાવતા અનિલભાઈ ખેમચંદભાઈ રેજા ઉંમર વર્ષ બેતાલીસ સાંજે તેની દુકાનેથી કાળા નાણાં ચોક ઉપરકોટ પાસેથી પસાર થતા હતા તે વેળાએ કોઈ અજાણ્યા શખ્સોએ તેને આવરી લઈ તેના પર છરીઓના આડેધડ ધડ જીકી અને કરપીણ હત્યા કરી હતી તેમજ અનિલભાઈ અફસલ પાસે રૂપિયા દસ હજાર લેવાના પૈસા બાકી હોય જેમ માંગતા હતા પરંતુ પૈસા દેવાની દાનત ન હોય જેને લઇ ઉચ્કેરાયજે કરપીણ હત્યા કરી હતી જે અંગે સિંધી સમાજ એકઠો થયો હતો તેમજ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેને પણ ફરિયાદ કરતા તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવા આદેશો છૂટ્યા હતા તેવી જાણકારી મળેલ હતી જે અંગે જાણવા મળતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નીલમબગ ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાતા જે ફરિયાદને લઈ પોલીસ તંત્ર ચોવીસ કલાક પહેલા જ આરોપી અફઝલને પકડી પાડી લોકઅપમાં ધકેલવામાં આવેલ હતો ભાવનગર ખાતે સંત કંવરામ ચોક ખાતે સીતારામ માવાની દુકાન ધરાવતા અનિલભાઈ ખેમચંદભાઈ રહેજા ને ગઈકાલે અફજલ રજાકભાઈ શાહ કરીને જે એમનો ગ્રાહક હતો અને પાનમાવાની દુકાનો રોજ એ માવો ખાવા આવતા અને એના લેણાના દસ હજાર ઉપરના જે પૈસા નીકળતા હતા એ આ અનિલે અફઝલ પાસે માગતા એ અફઝલે એને ગઈકાલે બપોરે ત્યાં જીગર હોસ્પિટલ યશ મેડિકલની સામે ત્યાં એને બોલાવેલો અને ત્યાં આ અફઝલે અનિલભાઈને છાતીમાં એને છરીના ઘા મારી દીધેલ અને એનું મોત નીપજાવેલ જે બાબતે નીલમાગ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીને પકડી લેવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે હરીશ પવાર કેટીવી ન્યૂઝ સિહોર